હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને પહેલાંમાં પહેલું તો તમને બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા. ને તમારામાંના જ એક મારા મિત્રએ મને એવું સજેશન આપ્યું કે નેક્સ્ટ મંથમાં જે બી મૂવીઝ કે વેબ સિરીઝ આવતી હોય એની લિસ્ટ બનાવતી એક વિડીયો અપલોડ થાય તો બધાને સારું રહે, એમ ખબર પડે કે કઈ મૂવીઝ આવે છે. તો એની માટે મેં એક લિસ્ટ બનાવ્યું અને લિસ્ટ જોઈને મને લાગ્યું કે હું જો ખાલી નામ લઈશ ને બધા મૂવીઝના કે વેબ સિરીઝના તો બી આ વિડીયો 15-20 મિનિટ લાંબી થઈ જશે અને એટલી મોટી બનાવી મને નહીં ગમે અને જોવાની તમને નહીં ગમે. એટલા માટે જે મૂવીઝ સારી છે કે જે માટે હું એક્સાઇટેડ છું એવી મૂવીઝ હું આજે તમને વાત કરવાનો છું. તો અલ પાર્ટ પરથી હું છું મિત બ્રહ્મભટ્ટ અને આજે માર્ચમાં આવનારી સારી એવી મૂવીઝ કે સારી એવી વેબ સિરીઝની તમને હું લિસ્ટ આપીશ. તો પોતાના બર્થડેને ફેમસ કર્યા વગર ચાલો ચાલુ કરીએ. તો પેલું કે હું એમ સુપર હીરો ફેન ખરો ને, એટલે પહેલાં પહેલી હું સુપર હીરો મૂવીઝથી ચાલુ કરું. તો 4 માર્ચે થિયેટરમાં ધ બેટમેન મૂવીઝ રિલીઝ થાય છે અને આ એક અલગ યુનિવર્સમાં, જે અત્યાર સુધી આપણે DCU માં જોયું છે એ યુનિવર્સમાં નહીં પણ અલગ યુનિવર્સમાં સેટ છે આ મૂવી. અને આની અંદર રોબર્ટ પેટિન્સન, જે તમે ટ્વાઇલાઇટ સાગામાં જેમને લીડમાં જોયા હશે, એ આમાં બેટમેનનો રોલ પરફોર્મ કરવાના છે. અને આ મૂવી એ બેટમેનના ડિટેક્ટિવની જે સ્કિલ્સ છે એની પર વધારે ફોકસ કરશે. અને બેટમેન એકદમ બ્રુટલ, જે શરૂઆતના વર્ષોમાં જે બ્રુટલ બેટમેન હતો એ PG-13ના બેનરમાં રહીને બ્રુટલમાં બ્રુટલ જે બતાવી શકે એ આપણને બતાવવાનો ટ્રાય કરવાનું છે. તો આની માટે હું પર્સનલી બહુ જ એક્સાઇટેડ છું. અને સાથે જ એ દિવસે 4 તારીખે જ બીજી એક મૂવી થિયેટરમાં આવે છે જેનું નામ છે ઝુંડ. આ બોલિવૂડની મૂવી છે અને અમિતાભ બચ્ચન સર આમાં એક કોચનો રોલ કરવાના છે અને એક નંબર ઓફ પીપલને એ ટીમ બનાવવાનો પ્રયત્ન કરવાના છે. તો આટલું ટ્રેલરમાં આપણને ખબર છે આથી વિશેષ શું ટર્નઆઉટ થઈને આવશે એ 4 માર્ચે જ ખબર પડશે. અને 5-6 મહિના પહેલાં બીજી એક મૂવી આવી હતી જેમ્સ બોન્ડની, નો ટાઈમ ટુ ડાય, ડેનિયલ ક્રેઝની એ લાસ્ટ મૂવી હતી. તો એ મૂવી અત્યાર સુધી બધી જેમ્સ બોન્ડ મૂવીનું કલેક્શન આખું અમેઝોન પ્રાઇમે એકવાયર કરી લીધું છે અને અપલોડ બી કરી દીધું છે. તો 4 માર્ચે એની છેલ્લી મૂવી એટલે કે નો ટાઈમ ટુ ડાય એ પણ અપલોડ થઈ જશે. તો જેને એ જોવાની બાકી હોય અત્યાર સુધી તો એ ત્યાં પણ ચેકઆઉટ કરી શકે છે. પછી આપણે બીજા શુક્રવાર પર જતા રહીએ. તો બીજા શુક્રવારે આવશે 11 માર્ચે ધ કશ્મીર ફાઇલ્સ, કે જ્યારથી મેં ધ તાસ્કન ફાઇલ્સ જોઈ હતી ને ત્યારથી હું આ ડાયરેક્ટર માટે વધારે એમ એક્સાઇટેડ હતો કે આ કેવા કામ કરે છે. અને એમની આ નેક્સ્ટ મૂવી આવે છે ધ કશ્મીર ફાઇલ્સ અને આ પણ ઇન્ડિયાના પ્રોબ્લેમ ઉપર બેઝ છે અને લાગે છે એવું કે જે રિયાલિટી છે એને બતાવવાનો ટ્રાય કરશે, કારણ કે એમને ધ ટાસ્કન ફાઇલ્સમાં પણ એ જ કામ કર્યું હતું. તો એના ટ્રેલર પર પણ મેં એક વિડીયો બનાવેલી, જો તમે ના જોયો હોય તો ગો ચેક ઇટ આઉટ અને એમ પર વધારે થોડી ડિટેલ મળી જશે તમને. તો આની પછી આપણે બીજી મૂવીની વાત કરીએ. એ જ દિવસે આવવાની છે રાધેશ્યામ. રાધેશ્યામમાં પૂજા હેગડે અને પ્રભાસ, આ બેનું એમ જબ્બર કોમ્બિનેશન થયેલું છે, કારણ કે એના ટ્રીઝર અને એના ટ્રેલર અને એના અમુક સોંગ્સ એટલી પરફેક્ટ કેમેસ્ટ્રી લાગે ને. તો જેમ આપણને એન્ડ્રુ ગાર્ફિલ અને એમા સ્ટોનની કેમેસ્ટ્રી અમેઝિંગ સ્પાઈડરમેનમાં જોવાની ગમી હતી ને એવી જ કેમેસ્ટ્રી મને આમાં લાગે છે. અને પ્રભાસના અમુક છેલ્લા મૂવીઝ જોયા પછી છે ને હું બહુ એક્સાઇટેડ છું આ મૂવી માટે કે પ્રભાસનું કામ કેવું હશે. અને એના સ્ટુડિયોએ બી બહુ સારું કામ કર્યું છે કે એને 2-3 ટ્રેલર આવી ગયા છે, 1-2 ટીઝર આવી ગયા છે, 1-2 સોંગ આવી ગયા છે, પણ તો બી એની સ્ટોરીને ક્યાંય સ્પોઈલ નહીં થવા દીધી કે મૂવીમાં એકચ્યુઅલમાં શું હશે ને એ આપણને ખબર નહીં પડવા દીધું. તો આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ ઓલ્સો. પછી છે ને 11 માર્ચે જ બીજું એક છે ને મસ્ત, મારા બીજા એક પર્સનલ ફેવરેટ એવા રેન રેનોલ્ડ્સની એક સિરીઝ આવે છે નેટફ્લિક્સ ઉપર, એનું નામ છે ધ એટોમ પ્રોજેક્ટ. અને એનો કોન્સેપ્ટ ટ્રેલરમાં જોઈને મને છે ને બહુ વધારે હું એની માટે ફેસિનેટિંગ થઈ ગયો કે શું હશે, શું જોવાની મજા આવશે. અને રેન રેનોલ્ડ્સ હોય ને તો અમુક એમ પેલું ફિક્સ હોય કે એકદમ મસ્ત કોમેડી હશે અને પંચલાઇન હશે, સ્લો મોશનવાળા શોર્ટ્સ હશે. અને આનું ટ્રેલર જોતા એવું લાગે છે કે એક્શન બી સારું એવું હશે, સાયન્સ ફિક્શન જોનરામાં મૂવી છે તો બસ જોવાની મજા આવશે. પછી છે એક થોડુંક એમ 18 માર્ચ મૂવીની વાત થાય છે. તો 18 માર્ચે બીજું એક મૂવી આવવાનું છે બચ્ચન પાંડે અને બોલિવૂડનું અક્ષય કુમાર સરનું ને કીર્તિ સેનનનું આ મૂવી આવવાનું છે. અને આ મૂવી માટે 1-2 હીરો અને હિરોઈન પણ આપણા ગમતા છે તો આપણને આની માટે પણ એક્સાઇટેડ છે. અને એમાં જે લુક અક્ષય કુમારે લીધો છે, હાય હાય, ઢાંસું લુક છે એવું લાગે છે. તો આ જોવાની પણ આપણને 18 માર્ચે મજા આવશે. પછી બીજું છે 18 માર્ચે મૂન નાઇટ, માર્વેલની આ સિરીઝ આવવાની છે. અને એ છે ને એકદમ DC જેવી ફીલ આપે છે, DC જેવી એટલે ડાર્ક, એકદમ ડાર્ક મૂવી જવાની હોય ને, ડાર્ક સિરીઝ બનવાની હોય એવી ફીલ આપે છે. અને મેન્ટલ ડિસઓર્ડરના કે એટલે સુપર પાવરમાં કન્વર્ટ કરવી ને એ આ મૂવી એટલે આ કેરેક્ટર કરે છે.
તો એની માટે બી હું બહુ એક્સાઇટેડ છું, માર્વેલ ફેન ઓબ્વિયસલી. પછી છે 24 માર્ચે બીજી એક વેબ સિરીઝ, લગભગ તો ફિલ્મ છે, આ ફિલ્મ આવવાની છે અને એ ફિલ્મ એનું નામ છે હાલો, HALO, પ્રોનાઉન્સ કરી રીતે કરું તમે તમારી રીતે જોઈ લો, HALO છે. અને આ સાયન્સ ફિક્શન જોનરામાં છે અને સ્પેસ ટ્રાવેલ સમથિંગ છે અને એમાં એલિયન્સની ફાઇટ ને આ ટાઈપનું છે. તો આ બી મારો એક પર્સનલ ફેવરેટ સબ્જેક્ટ છે તો આની માટે બી હું એક્સાઇટેડ છું. અને પછી 25 માર્ચે ધમાકો થવાનો છે. આની માટે છે ને મેં મારા બહુ બધા ભાઈબંધોએ મને કીધું કે આપણે આ મૂવી જોવા જઈશું. એક તો અમારા છે ભાઈ, એ ભાઈ તો બહુ જ એક્સાઇટેડ છે, ક્યારના નવેમ્બરના રાહ જોવે છે આ મૂવીની. અને જાન્યુઆરીમાં ડીલે થઈ ગઈ અને ગયા વર્ષે બી ડીલે થઈ ગઈ, એ લોકોએ પ્રમોશન કરી દીધું અને તો બી ડીલે કરવી પડી કોવિડના લીધે. પણ આ જોવાની બહુ મજા આવવાની છે. એ છે 25 માર્ચે RRR. અને બીજી એક બે સિરીઝ છે જેનીમાં જે કદાચ આવી જાય માર્ચમાં એવું કહેવાય છે, ઉડતી ખબર આવી છે. એક તો છે અપહરણ 2 પીસમેકર. તો જ્યારથી મેં સુસાઇડ સ્કોડમાં જ્હોન સિનાને પીસમેકરનો રોલ કરતા જોયો છે ને, તો હું આની માટે એમ ક્યારનો રાહ જોઉં કે ફરી વાર ક્યારે જોવા મળશે. કારણ કે એ માણસે સ્ક્રીન પ્રેઝન્સ જે એક્વાયર કર્યું છે આખા મૂવીમાં, કે જ્યાં જ્યાં પીસમેકર હોય ને ત્યાં તમારી નજર બીજે ક્યાંય જાય જ નહીં. અને એનો પીસ માટેનો જે એનો અપ્રોચ હતો ને એ એકદમ ગજબનો હતો, કે પીસ કે લિયે કિસી કો ભી માર દેગા એવી વસ્તુ એની હતી. તો આની માટે પણ હું એક્સાઇટેડ છું. આ HBO મેક્સ પર ફોરેન કન્ટ્રીઝમાં રિલીઝ થઈ ગઈ છે પણ હજી ઇન્ડિયામાં HBO મેક્સ આવ્યું નથી, તો HBO મેક્સના લીધે પીસમેકર પણ નહીં આવ્યું. પણ એવું કહેવાય છે કે કદાચ એમેઝોન પ્રાઇમ પર કે કાં તો હોટસ્ટાર પર કે ક્યાંક ને ક્યાંક એડજસ્ટ કરીને આ વસ્તુ પણ આવી જશે. તો આના અમુકના ટ્રેલર રિએક્શનની વિડીયો પણ મેં બનાવી છે, તો તમે ના જોઈ હોય તો એ જોઈ લેજો. અને આ 5, 6, 7, 10 વસ્તુ હશે જેની માટે હું અત્યારે એક્સાઇટેડ છું માર્ચ માટે. તો ઓકે ચલો, હવે અહીંયા હું અટકી જઈશ, વિડીયોને આનથી લાંબી નહીં કરું. અને ઇન્ફોર્મેટિવ વિડીયો હતી તો આ લાંબી થઈ ગઈ છે, તો સો સોરી ફોર ધેટ. અને બસ ત્યાં સુધી જોતા રહો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને બસ મળીશું ફરી કોઈક આવી બીજી વિડીયોમાં. ત્યાં સુધી પીસ આઉટ.